આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આ વિડીયોમાં આપણે મગફળીની બાબત ચર્ચા કરીશું. મિત્રો, મગફળીની આવક દિવસે ને દિવસે વધતી જાય છે. ગોંડલની અંદર આજે આવક કરવામાં આવી હતી, સવારના ભાગે 80,000 ગુણી આવી ગઈ, પણ હરાજી પૂરેપૂરી નથી થતી હોતી. એટલે ત્યાં જે હરાજી થાય છે એની જ આવક બતાવવામાં આવે છે યાર્ડના પત્રકની અંદર, જેમાં 48,000 ગુણીના વેપાર કરવામાં આવ્યા. પણ આખા ગુજરાતની જો આવકની વાત કરું તો આજે પણ 3,40,000 ગુણી જેટલો પુરવઠો આવ્યો છે. એમાં સૌથી વધારે આવક ડીસાની અંદર 60,000 ગુણીની થઈ હતી, એ પછી પાથાવાડામાં 33,000 ગુણી, ભીલડીમાં 11,500 ગુણી, ધાનેરામાં 11,000 ગુણી, પાલનપુરમાં 34,000-35,000 ગુણી, હિંમતનગરમાં 15,000 ગુણી, મહુવાની અંદર 12,000 ગુણી. એવી જ રીતે તમે આગળ વધીએ તો જસદણમાં 12,000, અમરેલીમાં 10,000, રાજકોટની અંદર લગભગ 10,000ના વેપાર થાય છે, પણ એ લોકો બતાવતા નથી યાર્ડના પત્રકની અંદર. પણ હજુ ત્યાં 2 દિવસ ચાલે એટલો માલ છે, કદાચ કાલે આવક કરવામાં આવે એવી શક્યતા છે. સામે બીજી બાજુ જોઈએ તો હળવદની અંદર 21,000 ગુણી અને સાવરકુંડલામાં 12,000 ગુણીની આવક થઈ હતી. ભાવમાં આજે 10-1 રૂપિયા ઢીલું બોલાય છે અને મગફળીનો સરેરાશ ભાવ જોઈએ તો 870 થી વધીને 1,250 રૂપિયા સુધી મગફળી વેચાય છે. સારો માલ આવે એ બધો 1,300 રૂપિયાથી 1,350માં, અને જે 66 નંબરની આવે છે એમાં 1,600-1,700 રૂપિયાના ભાવ આજે રહ્યા હતા. અને ફરીથી વાત કરું તો સિંગદાણાની ગરાકી સામાન્ય રીતે મગફળીમાં સૌથી વધારે રહેતી હોય છે અને સિંગદાણાના કામકાજો ધીમા છે. આજે ભાવ ટકેલા છે, અત્યારના જે ભાવ મળે છે એ પ્રમાણે ટીજે કાઉન્ટ 80-90ના 79,000 અને 50-60 કાઉન્ટના 82,000ના ભાવ હતા, જ્યારે જાવા પ્રકારના સિંગદાણામાં 80-90 કાઉન્ટના 85,000 અને 50-60 કાઉન્ટના 95,000 હતા. બોલ્ડ દાણાનો ભાવ 50-60 કાઉન્ટમાં 84,000 અને 40-50 કાઉન્ટમાં 88,000 રૂપિયા હતો. સિંગતેલ બનાવતી મિલોની ગરાકી સારી છે પણ દાણાવાળાની ખરીદી ઓછી છે. સિંગતેલ લૂઝનો ભાવ આખા સૌરાષ્ટ્રની અંદર 1,475 રૂપિયા હતો. એની અંદર હજુ પણ ભાવ ઘટાડાની શક્યતા છે. તેલ મિલરોના મતે 1,450 થાય એ પછી કદાચ બજાર સ્થિર થવાનો પ્રયત્ન કરશે. અને અત્યારે સિંગતેલની ગરાકી પણ પ્રમાણમાં સારી છે. સૌથી નીચા ભાવે સિંગતેલ મળે છે. પામોલીન, કપાસિયા, સૂર્યમુખી અને સોયાબીન તેલ આ બધા તેલ મોંઘા છે, એટલે વપરાશકારોને સિંગતેલ સિવાય કોઈ વિકલ્પ નથી. મિત્રો, મગફળીના ભાવ આખા ગુજરાતમાં કેવા હતા, આવક કેટલી હતી, એનો આખો રિપોર્ટ આ ઓડિયો ક્લિપ પૂરી થાય પછી આવે છે. જરૂરથી જોજો.